સીતારામ કેમ છો? બધા મજામાં? સીતારામ કેમ છો? બધા મજામાં? આજના ભાઈ નવા સમાચાર કે ભાઈ આજ આપણે એક્શન કેમેરો એક લાવ્યા, તો હવે આજનું શૂટિંગ આમાંથી અમુક અમુક ઉતરશે. આ કેમેરો નાનો લાવ્યા, એક્શન કેમેરો કહેવાય, બરાબર? બાપા હાલો, આપણે આ સાળંગપુરના સોટેલા જવાનું છે, એટલે જઈ અને દર્શન કરતા આવીએ. અને હવ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો છે, હવને દર્શનનો લાભ આપી અને ભાઈ હવ જોડાયેલા રહેજો ઠેઠ સુધી, અને વિડીયો હવને હારે મળીને દર્શન કરશું અને બતાવશું, એટલે થાય જમાવટ. એટલે આપણે નીકળીએ છીએ ભાઈ સોટેલા અને સાળંગપુર જવા માટે, બરાબર? અને ભાઈ મારા પપ્પાની તો વાત કરીએ તો એ અમારા કુટુંબમાં કોઈ પણ હરદ્વાર નહોતું ગયું, ત્યારે એ હરદ્વાર ટ્રેનમાં જઈ આવ્યા હતા, દિલ્હી જઈ આવ્યા હતા. એટલે દાદાએ તે યાત્રા કરી લીધી છે. અને ભાઈ હવે આપણે, અને આ તો ભાઈ બોલીને રજા લીધ નગર, આપણે જતા હોય ત્યારે હાથ જોડીને બાપાને કહીએ ભાઈ બાપા અમે જઈએ છીએ, પણ હવે આપણે કેમેરાની હમા હતા એટલે બોલીને કીધું તે બાપા આપણે જઈએ છીએ ચોટીલા માતાજીના દર્શને. તો પછી હવે અમે નીકળીએ અને ભાઈ હવ જોડાયેલા રહેજો અને જોતા રહેજો આપણે. અને હવે પછીના અલગ અલગ અમુક વિડીયા જે છે તો એ આપણે ધાર્મિક અમુક માતાજીના નવરાત્રિના, અને આ જ વિડીયો તો સામુંડામાંનો, એ પહેલાં આપણે કથાનો હતો, તો આ ધાર્મિક વિડીયા. હવે આપણે કાંઈ કામ જાજુ છે નહીં એટલે આ બધું કાર્ય કરી નાખીએ. અને ભાઈ જોતા રહેજો. અને હવે પહેલાં નોરતાંડી આપણી ચેનલનું મુહૂર્ત હતું અને પહેલો વિડીયો આપણે પહેલાં નોરતાંડી મૂકેલો, તો હવે પહેલાં નોરતાનો એ વિડીયો આવે, એ વિડીયામાં જોવા જેવું આવશે. એટલે ભાઈ જોતા રહેજો, મજા આવશે. અને હવે નીકળીએ ભાઈ, ધીરે ધીરે સૂર્યનારાયણ દેખાતા જાય. અને આપણે નીકળીએ સાળંગપુર પહેલાં જાઉં, પછી જાઉં સોટેલા. અને જોતા રહેજો, થાહે જમાવટ. માના દર્શનમાં જમાવટ જ હોય, મોજ જ હોય. પહોંચી ગયો ભાઈ સાળંગપુર ધામ. અને જોઈ શકો છો ભાઈ મંદિર. અને ભાઈ મંદિર અત્યારે ટાઈમ થયો એટલે બંધ છે, થોડી વાર મંદિર બંધ રહ્યા પછી ભાઈ આપણે દર્શન કરીએ અને દર્શનનો લાભ લઈને દાદાને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ હાજા નરવા રાખે અને ભાઈ હવ જોવો એટલે દાદાના દર્શન થાય. દાદાના આપણે સાનિધ્યમાં પહોંચી ગયા છે અને કરી લો ભાઈ હવ કષ્ટબંધુ દાદાના દર્શન. તો થાય કે બાપા
હવે ભાઈ જો દર્શન કરીને બહાર આવ્યા દાદાના, તો હવે ભાઈ ઘનશ્યામભાઈ ઉગામેડીવાળા આપણા રેગ્યુલર વિડીયો જોવે છે, ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. આપણે ભાઈ ગયા વર્ષે રેગ્યુલર દાદાના દર્શને આવતા મંગળવારે, અને ઘણા મંગળવારે હું આવ્યો, સવારમાં વહેલા નીકળું અને 9 વાગે અહીંયા દાદાના દર્શન થઈ જાય અને પછી ભાઈ પાછા ઘરે નીકળી જાય આ રીતે. પણ વર્ષ દિવસ તો આપણી આ ચેનલને નવરાત્રિએ વર્ષ પૂરું થાય, વર્ષ દિવસમાં એકાદ ફેરી અવાણું છું એટલે બહુ ઓછું હોય છે. એટલે આજે એમ થયું કે ભાઈ દાદાના દર્શન કરી આવીને દર્શન થઈ ગયા અને ભાઈ જમાવટ થઈ, મોજ આવી, અને ભાઈ હવને મોજ આવીને હવે આ રીતનું છે. અને ભાઈ હવે અહીંયા આપણે પરસાદી લઈને પછી સોટેલા જઈશું ને સોટેલા માં ચામુંડા દર્શન કરાવશું તમને, બરાબર? એટલે જોતા રહ્યો વિડીયો, મજા આવશે. અહીંયા ભાઈ શનિવાર મંગળવાર રવિવારે માણસોની ભીડ બહુ હોય, અને ભાઈ અહીંનું ભોજનાલય બહુ મોટું તૈયાર થઈ ગયું છે, અને ભોજનાલયમાં ભાઈ ગમે એટલી ભીડ હોય કાંઈ દેખાય નહીં હોય. અને ભાઈ આ તો ભાઈ દાદાનો પ્રતાપ, દાદાના ધામમાં શું ખામી હોય એની આપણી જે વાત જ ન થઈ. હવે ભાઈ અહીંયા દર્શન કર્યા અને પ્રસાદી લીધી ને હવે અહીંથી નીકળીએ છીએ. હવે મળશું ભાઈ સોટેલા, જય ચામુંડામાં. જય ચામુંડામાં, સોટેલા ભાગી ગયા ભાઈ. અને હવે અહીંથી જાહુ ડુંગરા બાજુ અને ધીરે ધીરે ડુંગરો ચડશું. અને ભાઈ વર્ષ દિવસ પહેલાં આવ્યા તારે ડુંગર ઉપર ચડવામાં એટલી તકલીફ થઈ હતી, એટલે મનમાં ઈચ્છા એવી થઈ હતી, માતાજીને એવું કીધું કે માં હવે ચડાય ચડાય. પણ હવે બીજા વર્ષે પાછી તોય આવ્યા અને અડપ થાય છે કે ભાઈ આપણે ડુંગરો ચડી અને માના દર્શન કરવા છે. અને ભાઈ 2 દિવસમાં આવશે નવરાત્રિ, તો આપણે નવરાત્રિ પહેલાં માતાજીના દર્શન કરવા આવી ગયા છે. અને ભાઈ નવરાત્રિમાં 9 દી અહીંયા ગરદી ટ્રાફિક બહુ હોય, એટલે આપણી માન્યતા એવી છે કે ભાઈ ગરદી ન હોય તારે માના દર્શન કરી જઈએ. એટલે ગરદી અત્યારે ન હોય એટલે માતાજીના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ હિંમત રાખીને ધીરે ધીરે માતાજીનું નામ લઈને ડુંગરો ચડી જવું, બાકી થોડીક તકલીફ તો પડે. અહીંયા
ઉપર માતાજીના ડુંગરા ઉપર પ્રસાદ ન મળે, શ્રીફળ ન મળે એટલે શ્રીફળ પ્રસાદ અહીંથી લઈને જઈએ છીએ અને ડુંગરો સડીએ. હવે ભાઈ માતાજી નો ડુંગરો સડવાની શરૂઆત અને ડુંગરો સડવાની શરૂઆત કરતા જ આપણા ગામના ભાવનગર ના મિત્રો મળી જશે. શસ્ત્રાધર ભાઈઓ છે બધા, અને હવે હારે હું ડુંગરો સડશું અને માતાજી ના દર્શન કરશું. બોલો સામુંડા હાથ કી જય. ભાઈ થોડુંક સડ્યા, હાથ તો બહુ સડ્યા છે, પણ ધીરે ધીરે સડવો છે ડુંગર અને માના દર્શન કરવા છે એ પાકું છે. પોરો ખાતા ખાતા ધીરે ધીરે સડી જાહુ. હો ભાઈ, હા ભાઈ અડધા ડુંગરે થી નિશાનો નજારો, અડધે પગ આવ્યા છે પણ પોરો ખાતા ખાતા હેલી. હો ભાઈ થોડું કેવરાવે છે. અડધો તો સડવા આવ્યા છીએ જુઓ, પણ ઠાકોડો બેગ લાગશે એવું લાગે છે, પણ સડી જવું છે ઓળું ઓળું. માના દર્શન કરવા બોલો સામુંડા. હવે ભાઈ જો આપણે ડુંગરા ચડી ગયા છે, ઉપર માતાજીના સાનિધ્યમાં બેઠા થઈ શ્રીફળ વધ્યા આવ્યા અને થોડો ખા ખાઈ અને પોરો ખાઈ પછી માના દર્શન કરીએ. અને ભાઈ આ વખતે એવું જાણવા મળ્યું, એવું થયું કે ઓલા વર્ષે હું આવ્યો ત્યારે તકલીફ પડી એટલે મને એવું થયું હતું કે હવે આપણે તે ડુંગરો નહીં ચડાય, પણ આ એક વર્ષ દિવસ થાય વાડીનું જીવનમાં વાડીમાં રહું છું એટલે શરીરમાં આટલી હડપમાં ફેર પડ્યો અને આ વખતે હડપ ચડી અને એમ થયું કે માના દર્શન કરવા ડુંગરો ચડવો છે. તો હવે આ વખતે ગયા વર્ષ કરતાં મને ડુંગરો ચડવાનું હેલું પડ્યું. આ છે ભાઈ વાડીનું જીવન અને ભાઈ આ કહેવાય જમાવટ. અને ભાઈ પહોંચી ગયા છે ડુંગરા ઉપર ને હવે માના દર્શન કરી લેવું અને કરી થાય પછી જમાવટ. મને એમ હતું નહીં સડાય એમ, પણ સડાઈ દર્શન કરી લો. પરિવાર હોઉં અને ભાઈ માના કુટુંબમાં આવીને આમ આનંદ થાય છે અને નવરાત્રી શરૂ થાય છે બે દિવસમાં અને માના દર્શન આપણે આગળ થઈ ગયા અને હોઉં દર્શન કરી લો માતાજીના.
હવે ભાઈ સામુંડામાના દર્શન કર્યા, ડુંગરો ચડીને એટે આવીને આ બજારમાંથી અમુક ખરીદી કરીને અને હવે આપણે પાછા ઘરે નીકળીએ છીએ. અને ભાઈ ગમે ત્યારે હવે પાછા અંજળ હોય ત્યારે માના દર્શન કરશું અને પાછા લાભ લેશું. અને મેં જો કાશની રપીકી લીધી છે, આનો કાશ બહુ સારો આવે. અમે તો અહીંયા આવીને તારે લઈ જ લઈએ. અને દિત્યા અને સૌમ્યા હાટું રમકડા લીધા છે, એવી બધી ખરીદી કરી છે. અને ભાઈ હવે કષ્ટભંજન દેવના દર્શન થયા, માં ચામુંડાના દર્શન થયા અને હવે મળશું આગલા વિડીયોમાં. આવજો સીતારામ. આવજો સીતારામ.